જેમ તમે ઇન્ડિયાથી કોઈ છોકરા અહીંયા આવ્યા હોય અને તમે એની દુકાને રાખ્યા અને વેલ સેટ કર્યા હોય તો તમને એમ રહ્યા કરે કે યદી મેં ન હોતા તો તેરા ક્યા હોતા, આમ થાય જ. અને એમાં સાઉથ આફ્રિકન સિટીઝન છોકરીએ જો ઇન્ડિયાના કોઈ દેશી છોકરાને ઇમ્પોર્ટ કર્યો હોય એના વિઝા ઉપર અને પછી એને સિટીઝન બનાવ્યો હોય, આખી જિંદગી હંભળાય હંભળાય કરે કે હું ના હોત તો તારું શું થાત. માણસો સતત આ રહ્યા કરે છે, કોઈકના પર તમે સહેજ ઉપકાર કરો ને એટલે તમને એમ થાય જ કે મારા લીધે આ વેલ સેટ થયા. તમે એક માણસને કંઠી પહેરાવી હોય તો એમ થાય કે ભલે આજે આ પ્રવચન કરે છે, બાકી એમ કંઠી પહેરાવનાર આપણે હતા, ભલે સ્ટેજ પર ચડી ગયો આપણે ત્યાં ત્યાં જ રહ્યા, પણ છતાં આપણે એના માટે હતા. કોઈકના માટે સહેજ કરો એટલે તમને મનમાં આવું રહ્યા જ કરે, એમ ભગવાન અને સંત માટે થોડું ઘણું ડેડિકેશન ડોનેશન કરીએ એટલે આપણા મનમાં થોડી આ સહેજ અહંકારની છૂપી ભાવના એ આવી જાય કે આપણા લીધે થયું, આપણા લીધે મંદિર થયું. પણ પહેલો કોન્સેપ્ટ ક્લિયર એ કરવાનો છે કે ભગવાન અને સંત સર્વસમર્થ છે. શ્રીજી મહારાજ બાર પટોળી ગરડામાં બિરાજમાન હતા અને એ સમયે અલગ અલગ પ્રકારની ભેંસોનો ઉલ્લેખ થતો હતો. એમાં જેમ જાફરાબાદી ને કાંકરેજી ગાય ને બધી અલગ અલગ પ્રકાર આવે છે ને, એમ બાબરિયાવાડની ભેંસ થાય છે. એટલે મહારાજે કીધું કે એ ભેંસ સારી હોય, એનું દૂધ સારું આવે, સારા ફેટનું, ભગવાનને ધરાવા એવું. મહારાજ કે આપણે ભેંસ રાખીએ કોઈની પાસે હોય તો. તો કાળુ વાવડિયો બાર પટોળી ગામનો ત્યાં હાજર હતો, એ કે મહારાજ મારી ઘરે જ આવી ભેંસ છે તો હું આપી દઉં. મહારાજ કેમ નહીં, તારી ઘણી સેવા છે, આપણે પંચ બેસાડીએ, પંચ જે કિંમત નક્કી કરે એ કિંમત અમે તને આપીશું, પછી તારે અમને ભેંસ આપવાની. કાળુ કે વાંધો નહીં, આપની ઈચ્છા એમ કરો. પંચ બેસાડ્યું, પંચે કિંમત નક્કી કરી કે 200 રૂપિયા થશે આ ભેંસના. હવે 200 મહારાજને ક્યાંથી લાવવાના? એટલે મહારાજે એમ કીધું કે જીવબા લાડુબા પાસે પૈસા નહોતા એટલે એમણે પોતાના દાગીના જે કંઈ હશે ગીરવે મૂક્યા અને પછી 200 રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ આ 200 રૂપિયા છે, લઈ લો, પેલા આપી દો કાળુને અને ભેંસ રાખી લો ગોપીનાથજી માટે. મહારાજ કે જીવબા ગણો તો? એ કે મહારાજ ગણ્યા છે, 200 જ છે અને વાણીને આપ્યા છે, થોડો ભૂલ કરે વધારે ના આપે, એને ગણીને જ આપ્યા છે. મહારાજ કે ગણો તો ખરા, કેટલા થાય છે? મહારાજની આજ્ઞાથી એટલે જીવબાઈ ગણ્યા તો 300 થયા. પેલા એ આપ્યા હતા 200 પણ 300 થયા. મહારાજ કે હજુ એક વન ટાઈમ કાઉન્ટ કરે તો ફરીથી કાઉન્ટ કર્યા તો 400 થયા, 400 થઈ ગયા. મહારાજ કે એમાંથી 200 કાઢી લો, 200 આને ભેંસ માટે આપી દો, 200 પેલા વાણિયાને પાછા આપીને દાગીના લઈ લો. આ મહારાજ હતા. અત્યારે મોટી તકલીફ એ છે કે તરત ડબલ નથી કરતા, એ જ તકલીફ છે. જો તરત ડબલ કરતા હોત ને તો આપવામાં આપણને કોઈ જ વાંધો ના આવે. પણ ભગવાન અને સંત સમર્થ છે. સારંગપુરનું મંદિર થતા પહેલા શાસ્ત્રીજી મહારાજે સોનાનું મંદિરના દર્શન કરાવ્યા હતા. જે સોનાનું મંદિર બનાવી શકતા હોય, બતાવી શકતા હોય, એ ભીખ માગે, એ ચરિત્ર કરે છે, આપણને આગળ લેવા માટે આપણી પાસેથી એ લઈ રહ્યા છે. પોચાસણના મંદિરમાં નીચેથી લક્ષ્મીના ચરુ નીકળતા હોય એ ધારે તો એમાંથી જ મંદિર કરી શક્યા હોત, છતાંય ખરડો કરશે, આ બધું કરાવડાવશે. એ ધારે તો સામેથી આવી જાય. દિલ્હી અક્ષરધામનું કામ ચાલુ હતું અને એ સમયે એક ભાઈ દિલ્હી બાજુમાં મંદિર થઈ ગયેલું હતું ત્યાં આવ્યા, અક્ષરધામનું કામ જોયું. પછી આપણા એક સંત તેમને મળ્યા. પછી પેલા ભાઈ રાજી થયેલા એટલે એને પૂછ્યું કે યહાં પર કિતને સંત લોગ રહેતે હૈ, હિન્દી ભાષી હતા. એટલે આપણા સંતે વાત કરી કે 10-11 સંત લોગ રહેતે હૈ. પછી પેલા એ પ્રશ્ન પૂછ્યો કે આપ સબ લોગ એક સાલ કે કિતને ચાવલ ખાતે હૈ, એક વર્ષના ચોખા કેટલા તમારે વપરાય છે? હવે કોઈને પહેલી વાર મળતા હોય બારોબાર પૂછાય કે વર્ષના કેટલા ચોખા ખાઈ જાઓ છો, તમે જેટલા ખાતા હોય એટલે તમારે શું લેવા દેવા. એટલે પેલા સંત કે એસા સવાલ ક્યુ પૂછ રહે, નહીં નહીં બોલીએ તો સહી, સ્વામીજી આપકો એક સાલ કે કિતને ચાવલ ચાહીએ. પેલા બહુ આગ્રહ કર્યો એટલે આપણે સંતે કીધું કે એક સાલ કું હવે ઇતને ચાવલ રાઈસ આટલા ચોખા વપરાય છે. પછી પેલા ભાઈએ પ્રશ્ન કર્યો કે આ પર પૂરા સ્ટાફ કિતના હે, તો કે 1000 આદમીઓ કા સ્ટાફ હે, અક્ષરધામ કા કામ ચાલુ હે, તો કે ઉન સબકે લીએ કિતને ચાવલ ચાહીએ, એ બધા માટે કેટલા ચોખા વપરાય છે. પેલા સંત કે એના માટે તો ટન બન ચોખા વપરાય. એ કે કોઈ બાત નહીં બોલીએ તો સહી, ફિગર તો બોલીએ. એટલે આપણા સંત ફિગર બોલ્યા. પછી એ શું કે કોઈ બાત નહીં, હમ ભીજવા દેંગે, આઈ વિલ સેન્ડ ઇટ. પછી એ તો જતા રહ્યા અને મનાય, એમાં દિલ્હીનો કોઈ કેત મનાય, આખા ભારતના મોસ્ટ વોન્ટેડ ત્યાં ભેગા થયા હોય. લેવાની જ વાત, મારે દિલ્હી અક્ષરધામમાં રોજ એનાઉન્સમેન્ટ કરવું પડતું હતું કે ખરીદી કરવા જાઓ તાર ધ્યાન રાખો, તમે ટેપ લેવા જશો ને અંદરથી આવીને ખોલશો તો ઈંટ નીકળશે. આવું બધું થતું ચોર બજારમાંથી, આવું બધું કરી નાખે. એની વચ્ચે સાવ ત્રાહિત માણસ પહેલી વાર અક્ષરધામમાં આવ્યો હોય, હજુ અક્ષરધામ તો ઓરિજિનલ તો ઉદઘાટન એ નથી થયું, એનું કન્સ્ટ્રક્શન વર્ક જોયું અને એમ કહે છે કે આઈ વિલ સેન્ડ ઇટ. અને થોડાક અઠવાડિયામાં એ શેઠે એ ભાઈએ 14 ટન ચોખા મોકલાવ્યા, 14 ટન ચોખા. પછી આપણા સંતે આભાર માનતો ફોન કર્યો કે શુક્રિયા આપને ઇતને સારે ચાવલ ભેજવા દઈએ. એ સમય પેલા ભાઈ શું કે છે કે સ્વામીજી આભાર મત માનીએ, ભગવાન સે પ્રાર્થના કરે હર સાલ ઇતના ચાવલ મેં દેતા હી રહું.
કોણ ફોલોઅપ કરવા ગયું હતું, કયા વીઆઈપીની સભા કરી હતી, પીઆર ડિપાર્ટમેન્ટના કયા વોલિયન્ટર્સ હતા. આપણે એમ માનીએ છીએ કે અમે પ્રવચન કરીએ, ફોલોઅપ કરીએ એટલે સમાજ થાય. ભગવાન અને સંત ધારે ને ગમે તેમાં પ્રવેશ કરીને સેવા લઈ શકે એવા સર્વસમર્થ છે. છતાંય મગાવડાવશે ખરા, માગશે ખરા તમારી પાસે, અમારી પાસે મગાવડાવશે. ઘણી વાર ઘણાને એમ થાય કે આ લોકો માગ માગ કરે છે, પૈસા અમને નથી ગમતું માગવું, પણ શું થાય એમને ઉપરથી ધક્કો માર માર કરે છે. અમને એમ કે તમારે માગવાનું, હું મારી જ વાત કરું, અમને પહેલી વાર જોડી માગવા મોકલ્યા ને, હું સાધુ થયો ભાઈ પહેલી વાર મને બરવાળાનો પેલો વિસ્તાર છે ને એમાં હું જોડી માગવા ગયો હતો, અને થેલા લઈને ભીખ માગવા જવાનું, અને મારી આપણી ઉંમરના બધા પતંગ ચગાવતા હોય, ઓલી ઓડિયો સાંભળતા હોય ફિલ્મની, આપણે ભીખ માગવાની, અને એમાં બે સોસાયટી વચ્ચે ચાલવાનું. એટલે નારાયણ હરીશ, મને તો સહેજ ગમ્યું નહોતું, નારાયણ હરીશ સચ્ચિદાનંદ પ્રભુ બૂમ મારવાની, અને મેં એક ઘરે અમે ગયા ને, બે પાર્ષદો હતા, અને પછી બૂમ મારી એટલે પેલો આવ્યો છોકરો, આટલી મોટી વાડકી ભરીને ઘઉં આપવા જતો હતો, ત્યારે બાપા એ ઉપરથી બૂમ પાડી, એક રહેવા દે કે આટલા બધા ઘઉં ના આપીશ કે આવા કેટલાય આવે. મેં કીધું હું સમજે છે આપણને, એ કે આવા કેટલાય આવે, એ કે અડધા જ આપ, બોલા આટલા જ ઘઉં હતા એમાંથી અડધા કરી નાખ્યા. કોઈ તો આને ખબર છે કે આપણા ઘેર ઘઉંના ખેતર હતા, શું મૂકીને આવ્યા છે એને ખબર છે. આખો દાડો અમે ફરી એને શું આપે, અમને આ ઘઉં ને બોરા આપે, પેલા બોર હોય ને પેલા બોર આપે, તલહાંકડી આપે, એ પેલા કાળા મેસ ગોળની એને તમે ઊંઘીએ નહીં એવી તલહાંકડીઓ આપે, અને પેલી હેરડીના હાંઠા આવે હેરડી આપે, એ પેલો હારો ભાગ તો એ રાખે ને પૂંછડીઓ અમને આપે. આખો દાડો અને ઘઉં આ લોટ ને આ બધું ભેગું થાય. પછી બાપા આગળ ગયા, ક્યાંય મેં વાત કરી હતી રાજકોટ સ્વામી 2006 માં, તમે આ પ્રસંગ કીધો, મેં સ્વામી આપ અમને મોકલો છો ને મને બિલકુલ મજા આવતી નથી. મને મેં કીધું જોડી માગવા, મને એક તો એન્જિનિયર થઈને આવ્યા હોય અમે અને ત્યાં ભીખ મગાવડાવો, એટલે મને બિલકુલ ગમ્યું નથી આ. મેં કીધું માગવા જઈએ આખો દાડો ફરીએ છીએ એમાં કાંઈ મળતું નથી. મેં કીધું એના કરતાં હું તમને એક ઉપાય બતાવું, મેં થોડુંક ડાપણ કર્યું હોય. સ્વામી કે શું ઉપાય? મેં કીધું આપણી બીએપીએસ આવડી મોટી સંસ્થા થઈ આ લેવલના આપણા અક્ષરધામ, અને આવું 2-5 રૂપિયા માટે ભીખ માગીએ સારું ના લાગે. કીધું આ બાર બધા પ્રોફેશનલ કેવું બધું કામ કરતા હોય છે. મેં જો હું કથા કરું છું, મારા જેવા કેટલાક ઉપનિષદ ગીતા ભાગવત પર કથા કરનાર કથાકાર સંતો છે, અમે બધા એક પારાયણ કરીએ ને, અને દેશના કથાકારોને વિદેશમાં આવે છે, એક એક મહિનો રોકાઈને $1,00,000 ભેગા કરીને પાછા જાય છે. મેં કહ્યું સ્વામી આ 200-500 રૂપિયા ના પડાય આપણે, ભીખ માગવાની પણ પ્રોફેશનલ લેવલની માગવાની. આમ શું 200-500 શું ભેગા કરવાના, આખો દાડો ફરી અને 500-1,000 રૂપિયા આપે, એના કરતાં એક એક પારાયણ હું કરી નાખું, 7 દિવસની ભાગવત કરું, 5-5-10-10 લાખ લાઈન મૂકી દઈએ. તો આવી ભીખ મગાય. સ્વામી કે આપણે ધંધા નહીં કરવાના. સ્વામી કે મારા ગુરુ શાસ્ત્રી મહારાજે માગતા હતા, એમના ગુરુ એમના શિષ્ય યોગી બાપાએ માગતા હતા, એટલે તારે માગવાની. પણ મેં કીધું અપમાન કરે છે, કાઢી મૂકે, કંઈ આપતાય નથી. સ્વામી કે મારું અપમાન કરતા હતા એટલે તારું અપમાન થશે જ. પણ મેં કીધું શું કરવા, લેવા દે વગરનું અપમાન શું કરવાનું. સ્વામી કે મનમાં જે ભરાઈ ગયું છે ને એન્જિનિયર થઈને એ બધું કાઢવા માટે માગવાનું. સ્વામી કે જે મનમાં ભરાઈ ગયું છે ને એ બધું કાઢવા માટે. અમારી પાસે મગાવડાવીને અમારું માન ટાળશે, તમારી પાસે માગીને તમારો લોભ ટાળશે. હા, એની પ્રોસેસ છે, ગુણાતી સંતનો પ્રોજેક્ટ છે, એના માટે અમારી પાસે કરાવડાવે છે. તો પહેલી વસ્તુ મારા તમારા સૌ કોઈના મનમાં ક્લિયર થાય, એ સમર્થ છે છતાં સ્વીકાર કરે છે. સેકન્ડ થિંગ, ભગવાન અને સંત જે લે છે એનું અનંત ગણું કરીને આપે છે. યોગી બાપા જે કહેતા કે આ લેના બેંક નથી પરંતુ દેના બેંક છે, એ આપવા માટે જ લે છે. આપણે એમ લાગે કે શું કરવા, લેતા હશે ક્યારે આપતા હશે, પણ એવા કેટલાય પ્રસંગો છે કે અનંત ગણું કરીને એમણે આપ્યું છે. કૃષ્ણ અને સુદામાનો બહુ જાણીતો પ્રસંગ છે, બહુ ખાસ મિત્રો, બંને સાથે એક જ યુનિવર્સિટીમાં ભણેલા, એક સરખું જ ક્વોલિફિકેશન, છતાં કૃષ્ણ દ્વારિકાધીશ થયા અને પેલો બિચારા હો ભિખારી થયો, સેમ ક્વોલિફિકેશન હતું, છતાં પણ કૃષ્ણ તો સુખી હતા પણ સુદામા કેટલા ગરીબ હતા. સુદામા માટે કેટલીક લોકકથાઓમાં અને કેટલાક પુસ્તકોમાં એવો ઉલ્લેખ આવે છે કે સુદામા એટલા ગરીબ હતા, એક ઝૂંપડામાં રહેતા, અને સુદામાના નાના બાળકો પણ હતા. શિયાળાના સમયમાં સુદામાને પોતાના બાળકોને ઓઢાડવા માટે ધાબળા નહીં, કંબલ નહીં, સ્વેટર નહીં, શાલ નહીં, કંઈક નહીં. એટલે શું કરે, એની પત્ની આખો દિવસ જે ચૂલો સળગાવ્યો હોય ને એમાં જે ગરમ રાખ ભેગી થઈ હોય એમાંથી અંગારા બહાર કાઢી નાખે અને રાખ નીચે પાથરે, એના પર છોકરાઓને સુવાડે અને પછી રાખનો ઢગલો ઉપર કરે. કેટલી ગરીબી હશે, કેવું રિસેશન આવ્યું હશે, કેવી મંદી કહેવાય. આવી પરિસ્થિતિમાં સુદામો રહેતો હતો. એના ઘરવાળા કે તમારા મિત્ર બિલિયોનર છે, મિલિયોનર છે, જાઉન કે માગી આવો? એ કે ભલે હોય, મને માગવું નથી ગમતું. પણ એની પત્નીએ બહુ જ આગ્રહ કર્યો એટલે છેવટે હોમ મિનિસ્ટરનું કેવું કરવું પડે, તો નીકળ્યા પછી તંદુલ ભરી આપ્યા થોડા, અને પછી ત્યાં દ્વારિકા પહોંચ્યા. દ્વારિકા ગયા અને પછી કીધું કે સુદામા આયા જ, કૃષ્ણને કહેજો કે તમારો મિત્ર આવ્યો છે. અને કૃષ્ણ ઓળખી ગયા, આવી ગયા તરત, સારું કહેવાય. બાકી ઘણા કૃષ્ણ થઈ જાય પછી સુદામાને ઓળખતા જ નથી. હા તો ઓળખવા, હા સુદામાને ભૂલી ન જવા. કૃષ્ણ ઓળખી ગયા, તરત આવ્યા, સુદામાને લઈ ગયા
પારણે બેસાડ્યા, એના સિંહાસન પર પોતે નીચે ઉતરી ગયા, સુદામાન બેસાડ્યા, હિંચકા ખવડાવે, બે ત્રણ દાડા સુધી એમને રાખ્યા અને હિંચકા ખવડાવે, ઝુલાવે, ટોપિકાના જ્યુસ ને જિંજરિયલ ને બધું પીવડાય પીવડાય કરે. સુદામા કે આ બધું છે જ ભાઈ સાહેબ, હવે જેના માટે આવ્યો. સુદામાને એમ કે હમણાં કંઈક વાત કરશે, હમણાં કંઈક મદદ કરવાની વાત, કંઈ જ વાત ના કરી. હવે અમે તમારા ઘેર સેવા લેવા આવ્યા હોય અને તમે અમને જ્યુસ ને ચેરી ખવડાય ખવડાય કરો, ભાઈ સાહેબ પૈસા આપો ને તો અમારી જાતે લઈને ખાઈ લઈશું. જેના માટે આવ્યા છે કરો ને, પણ સમજી જવું જોઈએ, ફેસ રીડ કરતા ફાવવું જોઈએ. સુદામાને કૃષ્ણને ફેસ રીડિંગ કરતા ફાવ્યું નહીં. ત્રણ દિવસ રાખ્યા અને કૃષ્ણ પાછા બતાવવા નીકળે કે જો કે મારી દ્વારિકા સોનાની છે. સુદામા કે તારી આખી દ્વારિકા સોનાની, પણ મને શું, મને કંઈક આપતો લાભ થાય ને? કંઈ જ આપ્યું નહીં, તાંદુલ ખાઈ ગયા લેવા દેવા વગરના. એના ત્રણ દિવસે બિચારા પાછા નીકળી ગયા. સુદામા કહે છે કે એને સામેથી આપવું નથી, તમારે સામેથી માગવું નથી. હું શું કરો, નાના પણ અનુભવ માન્ય માગું, ના માગ્યું. સુદામાએ નીકળી ગયા. રસ્તામાં વિચાર કરતા હતા કે હું તો એમ માનતો હતો કે મિત્ર સારો હશે, પણ દાડા સુધી રાખ્યો, બાકી યાર કંઈ આપ્યું જ નહીં. પછી એના ગામડે પહોંચ્યા. એને એમ કે પાછા ઘરે જતા રહીએ તો ઝૂંપડું જ નહીં, ઝૂંપડું જ જતું રહ્યું. ડિમોલિશન વાળા નગરપાલિકા વાળા તોડફોડ કરી ગયા હતા. એને એમ કે આ તો હારો હાવ ચોર નીકળ્યો, જે હતું એ લઈ ગયો. કૃષ્ણ તો જેટલી સંપત્તિ હતી ને એ લઈ ગયો. એટલે સુદામા બિચારા દુઃખી દુઃખી થતા હતા કે ભલે ઝૂંપડું તો જતું રહ્યું, પણ ઘરવાળીને છોકરા ક્યાં? ત્યાં તો થોડીક વારથી ત્યાં તો એના બે દીકરાઓ આવ્યા બાઇક લઈને, કરિશ્માન પલ્સર લઈને. ઓકે ડેડી વેલકમ વેલકમ, એટલે ડેડી ઇન વેલકમ ને આ બધું શું થઈ ગયું? આ બધું એકે તારી માં ક્યાં, એકે ત્રીજા માળે ડ્રેસિંગ રૂમમાં મેકઅપ કરે છે, તો તારી આ ફેરફાર કેમનો થઈ ગયો આ બધો? એકે મમ્મી એમ કહેતી હતી કે પપ્પા ત્યાં ગયા છે ને ત્યાં આપે એટલી વાર છે. કૃષ્ણ પાસે સુદામાએ આપ્યું ત્યારે ખબર નહોતી પડી, ઘરે ગયા ત્યારે ખબર પડી. એમ અત્યારે તમે નાની મોટી સેવા કરો ને ત્યારે કદાચ ખબર નહીં પડે, પણ સ્વામી ચોક્કસ અનુભવ કરાવશે કે આપેલું લેખે લાગે છે. અનંત ગણું કરીને આપે છે.